વિદ્યાર્થી મિત્રો હવે આપણે ચાલુ કરીએ છીએ ઉદાહરણ નંબર ત્રીસ જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે જેના નોટેશન સમજવા ખૂબ જરૂરી છે એના પર ફોકસ થોડુંક વધાર કરજો અને આની અંદર ઇનડાયરેક્ટલી તમે પાછલી લેક્ચરના વિડીયો પણ તમને કામમાં આવશે કેમકે એનાથી જ લિંક બેસશે જેને પ્રોપર વિડિયો જોઈ હશે એને ખાસ ખબર ઈઝીલી પડી જશે જેને ના જોઈ હોય એને રિક્વેસ્ટ છે કે એ પહેલાં જોઈ લે તો શરૂઆત કરીએ તો સૌથી પહેલાં તમે આની અંદર જોશો ઇન્ફોર્મેશન શું આપી છે ઉદાહરણ નંબર ત્રીસ એમ ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓના એક સમૂહ દ્વારા શાળાના શાળાએ અંતિમ વર્ષમાં અને સ્નાતક કક્ષાના અંતિમ વર્ષના પરિણામો વચ્ચે સંબંધ જાણવા માટે પ્રોજેક્ટ દરમિયાન તેમને લીધેલા નિદર્શના દસ વિદ્યાર્થીઓએ એન કેટલા થઈ જશે દસ વિદ્યાર્થીઓએ ધોરણ બાર મેળવેલ ટકાવારી એક્સ લીધું છે અને સ્નાતક કક્ષાએ અંતિમ વર્ષમાં લીધેલા મેળવેલી ટકાવારી વાય તરીકે લીધેલું છે તેના પરથી માહિતી મેળવે છે આમાં બેઝિક વાતો કરે છે જે મેઇન પોઈન્ટ છે એ વાંચીએ તો બંને વચ્ચેનો તમારે સહસંબંધ આંખ શોધવાનો છે એટલે તમે કહેશો કે સર આર શોધવાનો છે સિમ્બોલ હવે આની અંદર કંઈક અલગ પ્રકારે આપેલા છે તો જે સમજીએ સૌથી અગત્યનો પોઈન્ટ પહેલાં તો તમારે ખાસ જોવાના છે કે હું જે બોલું એ ખાસ તમારે ધ્યાન રાખવાનું છે કે મધ્યક માંથી લીધેલ વિચલન એટલે તમે કહેશો કે સર આ ઓલવેઝ ઝીરો થાય શું થાય ઓલવેઝ ઝીરો થાય એટલે તમે કહેશો કે સર કેવી રીતે તો આ તમને યાદ કરીએ કોઈ વિદ્યાર્થી મને આમાં જો એમના મનમાં વિચાર આવે કે એક્સ માઇનસ એક્સ બાર સર ઓલવેઝ ઝીરો થાય આ પોઈન્ટ તમને ક્લિયર હોવો જોઈએ ફરી એક વખત એક્સ માઇનસ એક્સ બાર ઓલવેઝ સીખમાં એક્સ માઇનસ એક્સ બાર ઝીરો થાય આ પોઈન્ટ તમારે ધ્યાન રાખવાનું છે એક્સ માઇનસ એક્સ બાર ઝીરો થાય એટલે તમારો આટલો પોઈન્ટ ક્લિયર થાય પછી તમે એમ કહી શકો કે સર હવે શું કરવાનું તો હવે જુઓ દરેક જગ્યાના નોટેશન તમને આપેલા છે એક એક સમજવાના શરૂઆત કરીએ તો આ યુવી વાળી મેથડ છે કેમકે દાખલામાં બે પોઈન્ટ આવે એક્સ માઇનસ એક્સ બાર જો ઝીરો થઈ જાય સીગમાં એક્સ માઇનસ એક્સ બાર ઝીરો થાય તો એ મેથડનો સૂત્રનો ઉપયોગ કરવાનો અને જો ના થાય તો યુ અને વીવાળી મેથડનો યુઝ કરવાનો છે જે મેઇન પોઈન્ટ છે આ છે કે જો મેથડમાં એક્સ માઇનસ એક્સ બાર ઝીરો ના આપ્યું હોય તો તમારે સમજવાનું કે સર આમાં કોઈક બીજી સંખ્યા ધારી છે જેને એ તરીકે આળ આપણે ઓળખતા હતા યાદ હોય તો આપણે આવી રીતે લેતા હતા યુ ઇઝ ઇક્વલ ટુ એક્સ માઇનસ એ અને વી ઇઝ ઇક્વલ ટુ વાય માઇનસ બી અને એનો જે આન્સર આવશે એ યુવી કહેવાશે તો સમની અંદર સ્ટાર્ટ કરીએ તો હવે શું કીધું છે જે મેઇન પોઈન્ટ છે એ આ પોઈન્ટ છે તો એક્સ માઇનસ પાંસઠ ઇઝ ટુ માઇનસ બે અને સીગમાં વાય માઇનસ સાહીઠ તો તમારા માઇન્ડમાં આવવું જોઈએ કે સર આપણને આપ્યું છે યુ શું આપ્યું છે યુ તો સીગમાં યુ ઇઝ ઇક્વલ ટુ તમારા માઇન્ડમાં આવશે કે સર આમે એવું કીધું છે કે એક્સ માઇનસ પાસઠ એની જગ્યાએ પાસઠ મૂક્યા અને જેનો સરવાળો આવે છે કેટલો તમે કહેશો માઇનસ બે સેમ વે સીગમાં વી આપ્યું છે વાય માઇનસ તમે કહેશો સાહીઠ તો એ આપ્યો છે તમે કહેશો સીગમાં વી ઇઝ ઇક્વલ ટુ પ્લસ બે બસ વિદ્યાર્થી મિત્રો આટલો જ પોઈન્ટ મેઇન હતો જે તમારે ખબર પાડવાનો હતો જેવો આ પોઈન્ટ પતે પછી તો તમને લિંક બેસી જશે આ સ્ક્વેર આપ્યો છે તો તમે કહેશો સર સિગમા યુ સ્ક્વેર જેને કહીશું એકસો છોતેર અને સીગમા વી સ્ક્વેર તમે કહેશો એકસો ચાલીસ સેમ વે આગળ જઈએ સીગમા યુ વી જે તમારો બનશે એકસો એકતાલીસ બસ આ પોઈન્ટ ક્લિયર થતાની સાથે આ દાખલાના મેઇન નોટેશન ક્લિયર થઈ ગયા હવે તમે કહેશો કે સર હવે તો સૂત્ર મૂકવાની છે કિંમત મૂકો એટલે આન્સર આવે જે ધ્યાનથી સમજો આ પોઈન્ટ એકવાર ફરી રિવાઇન્ડ કરો આખું જુઓ અને પછી આગળ જાઓ તો તમને ક્લિયર થશે તો હવે આપણે આની કિંમત મૂકીએ વેલ્યુ પૂટ કરીએ પહેલાં સૂત્ર લખીએ એન સીગમાં યુ વી સીગમા યુ અને સીગમાં વી સેમ વે અહીંયા લઈશું એન યુ સ્ક્વેર સીગમા યુ સ્ક્વેર બ્રેકેટમાં લઈશું સીગમાં યુનો સ્ક્વેર ગુણાકાર લખીશું એન સીગમાં વી સ્ક્વેર અને સીગમાં વીનો સ્ક્વેર સેનો લઈશું સીગમાં વીનો હોલ સ્ક્વેર તો હવે આગળ જઈએ વેલ્યુ પૂટ કરીએ તો તમે કહેશો કે સર એનની જગ્યાએ કિંમત મૂકો કેટલા દસ હતા એ સીગમાં યુ વી ઓલરેડી અહીંયા લખીને રાખ્યું છે એકસો એકતાલીસ સીગમાં યુ તમે કહેશો કે સર આપણે ઓલરેડી કરીને રાખ્યું છે કેટલું માઇનસ બે અને પ્લસ બે આમાં ધ્યાન રાખજો માઇનસ અહીંયા પણ છે અને અહીંયા પણ માઇનસ છે જેનો આગળ જતાં ભૂલ ના થવી જોઈએ આગળ જઈએ તો કિંમત મૂકીએ અહીંયા એન યુ સ્ક્વેર આપ્યું છે એકસો છોતેર સીગમાં યુનો સ્ક્વેર માઇનસ બેનો સ્ક્વેર અહીંયા લઈશું દસ વી સ્ક્વેર તમે કહેશો એકસો ચાલીસ અને સીગમાં વીનો સ્ક્વેર જે કહેશો બેનો સ્ક્વેર આ પોઈન્ટ પતે એટલે પછી સાદુ રાખવાનું ચાલુ કરીએ તો આગળ વેલ્યુ પુટ કરીએ તો તમે કહેશો કે સર વેલ્યુ પુટ કરતાની સાથે જ અહીંયા આવશે એક હજાર ચારસો ને દસ પછી આગળ જઈએ અહીંયા માઇનસ માઇનસ શું થઈ જશે પ્લસ તો અહીંયા પ્લસની સાઇન અને દર વખતે જે અહીંયા કરીએ છીએ એ વસ્તુ આપણે કરતા જઈએ તો સૌથી પહેલાં તમે કહેશો કે સર દસ ગુણ્યા એકસો છોતેર પહેલાં આવશે સત્તરસો સાહીઠ બેનો સ્ક્વેર 4 થશે --+ થઈ જાય એટલે -4 માઈનસ કરશો તો તમે કહેશો કે 1756 આવશે જે અહીંયા તમે 1756 લખશો બચ્ચે ગુણાકાર સેમ વે હવે આની વાત કરીએ તો તમે કહેશો કે સર લખો 1410 * 140 - 4 એટલે તમે કહેશો 1396 જે અહીં આપણે લખીશું 1396 ઉપર પ્લસ करिए --+ થઈ ગયો એટલે અહીંયા લખશો તમે 1414 અને નીચે અપોનમાં લેશો બંનેનો ગુણાકાર જે તમારો આવશે આ બંનેનો ગુણાકાર ધ્યાન રાખજો રકમ લખવામાં ભૂલ ના થવી જોઈએ તો તમે કહેશો ચોવીસ લાખ એકાવન હજાર ત્રણસો ને હવે તમે કહેશો કે સર એને રૂટમાં લઈ લેશો તો રૂટમાં લેશો તો તમારો આન્સર આવશે પંદર પાસઠ પોઈન્ટ અડસઠ ઇકોતેર એને ડિવાઈડ કરશો એટલે તમારો આન્સર આવશે ઝીરો પોઈન્ટ નેવું એટલે આર ઇક્વલ ટુ તમે કહી શકો ઝીરો પોઈન્ટ નેવું આ તમારો દાખલો હતો ઉદાહરણ નંબર ત્રીસ ખૂબ શાંતિથી સમજો આ બધા મોસ્ટ એમપી દાખલા છે એટલે ખાસ સમજીને કરજો અને આ વિડીયો તમને ગમી હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો